राजा श्रेणिक नु नाम सांभळ्युं कोण हता श्रेणिक आ घरु घरो जो अड़े तमे हूँ कहू ईरसूरी महाराज कोण हता जगतगुरु श्रेणी कोण हता तो राजा એટલે લલ્લુ પેલા તો કહી દીધું રાજા શ્રેણી હવે તું મને પાછું ઉલ્લુ બનાવે ભગવાન મહાવીરના સમયની અંદર થઈ ગયેલા રાજા શ્રેણી ભગવાન મહાવીર નતા મળ્યા ત્યાં સુધી બહુ 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 પાપી હતા એક દિવસ પોતે જંગલમાં ગયા હતા સામે શિકાર કરવા હરણી જઈ રહી હતી હરણી અને શ્રેણી કે બરાબર નિશાન લીધું તીર છોડ્યું કમાનમાંથી તીર છોડ્યું સ્નાન કરતું હરણીના પેટની અંદર ખાચ દઈ ઘૂસી હરણી ડળી પડી લોહીના ફુવારા આવડ્યા સાંભળો જો બરાબર શ્રેણીક પહોંચ્યા ત્યાં પેટ ફાટી ગયું છે અને ફાટેલા પેટમાંથી એક બચ્ચું તરફડતું બહાર બીકોઝ સી ઇઝ અ પ્રેગ્નન્ટ પ્રેગ્નન્ટ હરણીના પેટ ફાડીને અંદરનું બચ્ચું એ બહાર આવ્યું એ બચ્ચું પણ બિચારું તીરથી વિંધાઈ ગયું છે અને 5-10 મિનિટમાં બેવના પ્રાણ પૂરા થઈ ગયા રામ બોલો ભાઈ રામ થઈ ગયું અને એ જ વખતે શ્રેણીકે શું કર્યું ખબર છે પોતાનો હાથ ક્યાં લઈ ગયો મૂછ પર જોયો આ બાવડામાં શું તાકાત એક તીરથી તમે બોલો છો ને ઘણી વાર એક પથરો અને બે પંખીને ઉડાવ્યા એ તીરથી બેને ઘાયલ નહીં ખતમ કરી નાખ્યા બસ શાસ્ત્ર એમ કે છે હરણીને મારવામાં એને જેટલા કર્મ બાંધ્યા એના કરતા વધારે કર્મ એટલે મલ્ટીપ્લિકેશનમાં જો કર્મ બંધાયા તો શેમાં બંધાયા આ જોઈને પછી જે મૂછ પર તાવ દીધો આપણા જેવો બાણાવાળી આખા મગજની અંદર કોઈ ના મળે એક તીર એક ગાને બે પંખી એક તીર અને બે હરણાને આપણે ઉડાવી દીધા અને એ જ વખતે શ્રેણીકે નરકનું આયુષ્ય વાંધ્યું પાપ કરવા સેલા છે કર્યા પછી પસ્તાવો કરવો અઘરો છે નવેસરથી હવે મારે પાપ કરવા જ નથી આવી પ્રતિજ્ઞા લેવી હજી સહેલી છે આજનું આ પ્રવચન સાંભળ્યા પછી તમે કહેશો કે મારા સાહેબ મારા જીવનમાં આટલા આટલા પાપ થઈ ગયા મને આપી દો નિયમ હવેથી મારે નવી પ્રતિજ્ઞા હવે કોઈ પાપ નથી કરવા નવેસરથી પાપ નહીં કરવા એની પ્રતિજ્ઞા લેવી સહેલી છે પણ લાઈફમાં તમારી લાઈફમાં તમે જે પાપ કર્યા છે એ પાપનો પસ્તાવો કરવો આ મોડેથી કહી દીધું લખી દીધું બે વાર ને ચાર વાર ને છ વાર એ પ્રાયશ્ચિત નથી એ પસ્તાવો નથી જે પાપ કર્યા પછી તમારી આંખોમાંથી આમ આંસુ દળ 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 પડતા હોય તમારું આમ શરીર ધ્રુજી ઉઠતું હોય તમારા રૂવાડા ખડા થઈ જાય મારા સાહેબ પાપ કરવામાં મેં જો પાછળ વળીને જોયું નથી તો પ્રાયશ્ચિત આપવામાં તમે પાછળ વળીને જોતા નહીં આપજો મારે મારા બધા પાપને ધોઈ નાખવા છે આજે તમને કહું ત્યારે કેમ કહેવાનું મન થઈ જાય છે વર્તમાન કાળમાં ધર્મ કરવો સહેલો છે પણ પાપનો પસ્તાવો થવો અઘરો છે